માળિયાહાટીના અમરાપુર ગામે અમરેશ્વર મહાદેવના મંદિરે માં શિવરાત્રીનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં શિવ ભક્તો હાજર રહ્યા હતા અને દેવાધિદેવને ચરણ શીશ નમાવી ધન્યતા અનુભવી હતી। માળિયાહાટીના અમરાપુર ગામે અમરેશ્વર મહાદેવના મંદિરે માં શિવરાત્રીનો પર્વ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। વહેલી સવારથી શિવ ભક્તો મંદિર સુધી પહોંચી દેવાધિદેવ ભોળાનાથને ચરણે શીશ નમાવી જીવન સાથે શિવનું મિલન થયું હોય તેવો અહેસાસ પણ માણ્યો હતો। પૂજારી દ્વારા ભગવાન ભોળાનાથને મહાપૂજા ચડાવીને બપોરના 12 કલાકે મહાઆરતી કરી ભાંગનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો। લોકવાયકા અનુસાર મહાશિવરાત્રિના દિવસે જંગલમાં શિકારી શિકાર કરવા ગયો। શિકારની રાહ જોઈને બિલીના વૃક્ષ પર ચડી દિવસભર શિકારની રાહમાં 1-2 બિલી પત્ર તોડી ફેંકતો રહ્યો। બિલીના વૃક્ષ નીચે શિવલિંગ હોવાથી બિલીપત્ર શિવલિંગ ઉપર પડ્યા હતા, પરંતુ મધ્યરાત્રિ સુધી એક પણ શિકારી તેમના નજરે પડ્યો નહીં। મધ્યરાત્રિના 12 કલાકે એક હરણી શિકારીની નજરમાં આવી, જેથી શિકારીએ પોતાનું તીર ચડાવી હરણીને નિશાની લીધું। ત્યારે હરણીને વાંચા આવી અને કહ્યું કે ભાઈ, મારો શિકાર કરવો હોય તો ભલે જરૂરથી કરશે, પણ હું મારા તાજા જન્મેલા બચ્ચાને એક વખત મળીને આવું, પછી શિકાર કરી લેજે। હરણી તેના બચ્ચા પાસે પહોંચી અને બચ્ચાને શિકારી સાથેની વાતચીત કરી। ત્યારે બચ્ચા પહેલાં બોલ્યા કે માં, અમે તમારી સાથે આવીએ અને પહેલાં અમારો શિકાર શિકારી કરશે, ત્યારબાદ તમારો શિકાર કરવા દેશું। પછી હરણી અને તેમના બચ્ચા શિકારી પાસે આવ્યા અને બોલ્યા કે ભાઈ, હવે તું મારો શિકાર કર, તારી ઈચ્છા પૂરી કર। તે દિવસ હતો, ત્યારથી શિવરાત્રિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે એવી લોકવાયકા પ્રચલિત થઈ। રમેશ કારિયા, D9 ન્યૂઝ, માળિયાહાટીના।